કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી ખાતે દિશા પ્રાંત અધિકારી અને કાંકરેજ મામલતદાર અને કાંકરેજ ધારાસભ્યની રાહબારી હેઠળ તાલુકાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ સાથે સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા આઈસીડીએસ આંગણવાડી કેન્દ્રો પર કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે અને આરોગ્ય વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે સહિત પાણી, રોડ, રસ્તા અને ટ્રાફિક જેવી મહત્વની ગણાતી સમસ્યાઓ અને નાગરિકોને કેવી રીતે લાભ મળે, સાથે સાથે તાલુકા પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના બિલો ખૂબ જ ઘણા સમયથી બાકી છે એ અંગે વસૂલાત માટે કાળજી રાખવા જણાવ્યું હતું. ત્યારે તાલુકા વિકાસ અધિકારી જેડી મહેડા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર 26 જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મોટા જામપુર ખાતે યોજવામાં આવશે તેવું કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું. કાંકરેજ તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં અને માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી, જેમાં તાલુકાને સ્પષ્ટતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી છે અને એ સંકલનના જેટલા પણ પ્રશ્નો છે એની અમે જનરલી ચર્ચા કરી છે. રામજી રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા.